ખારવાવાડામાં કરશન મહેપાની હત્યા બાદ જસુ ગગનનો સિતારો ચમકવા લાગે છે. કરશન મહેપાની હત્યા બાદ જસુ અને તેના સાગરીતો નાચતા ફરે છે. બીજી તરફ નારણ મહેપાની ફરિયાદના આધારે પોલીસ આરોપીઓને પકડવા ખારવાવાડા સહિત આખા શહેરમાં ચર્ચ ઓપરેશન શરૂ કરે છે, પરંતુ કોઈ પાળ મળતી નથી. ઘણા દિવસો વીતવા છતાં આરોપીઓને કોઈ સગડ ન મળતા પોલીસ પર આરોપીઓને પકડવા દબાણ વધે છે. હવે પોલીસ આરોપીને ઝડપી લેવા ખારવાવાડા સહિત શહેરમાં ફરતા તેમના બાતમીદારોને કામ પર લગાવે છે. એ સમયમાં બાતમીદારોનો રહેતો દબદબો. મિત્રો, તે સમયે આરોપીઓની પાળ હાલના ડિજિટલ યુગની જેમ મોબાઈલ લોકેશન પરથી તાત્કાલિક મળતી નહીં. શહેરમાં ખૂબ જ ઓછા લોકોના ઘરે ટેલિફોન હતા. 70ના દાયકામાં ટેલિફોન મેળવવા માટે ફોર્મ ભર્યા બાદ લોકોએ 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધી રાહ જોવી પડતી હતી. તેમના નામનો વારો પહેલા આવે તે માટે રાજનેતાની પહોંચ હોય તો સંસદ સભ્યના ક્વોટામાંથી ટેલિફોન મેળવી શકાતો. પોલીસ તપાસમાં આરોપીઓને ઝડપવા માટે મહત્વનો ભાગ બાતમીદાર ભજવતા. ભલે ભલે આરોપીઓની ભાળ મેળવવા પોલીસ અધિકારીઓ જ્યારે નિષ્ફળ જતા ત્યારે તેમના તાબાના બાતમીદારોની મદદથી કેસનો કોયડો ઉકેલતા, અને એટલે જ પોલીસ બાતમીદારોને ખાસ ચાચવતી. જ્યારે શહેરમાં કોઈ મોટી હત્યા, લૂંટ કે મારામારીના કિસ્સા બનતા ત્યારે બાતમીદારોનો દબદબો વધી જતો, કારણ કે તેમની માહિતીના આધારે જ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકતી. બાતમીદાર માટે અધિકારી કરિયર દાવ પર લગાવતા. મિત્રો, આજે પોલીસ ખાતાના અધિકારીઓ નબળા પડતા જાય છે. તેમાં મહત્વનું પાસું બાતમીદારોનો અભાવ છે. તે સમયે પોલીસ અધિકારીઓ બાતમીદાર માટે પોતાનું કરિયર દાવ પર લગાવી દેતા, જ્યારે આજે બાતમીદારોના નામ પણ ખાનગી રહેતા હોય છે. કરશન મહેપા હત્યા કેસમાં જસુ ગગનને પકડવા પોલીસે ખારવાવાડામાં પોતાના બાતમીદારોને કામે લગાડ્યા હતા. જે આ મિત્રો, કરશન મહેપાની હત્યાના 3 મહિના બાદ એક દિવસ બપોરના સમયે DYSP RK દ્વિવેદીની ઓફિસનો ટેલિફોન રણકે છે. અધિકારી ફોન ઉપાડી હેલો બોલે છે. સામા છેડે બોલનાર એક બાતમીદાર જસુ ગગન આ સ્થળે છુપાયો હોવાની માહિતી આપતા અધિકારીના મોઢા પર ચમક આવી જાય છે. તાત્કાલિક તેમના સ્ટાફને બોલાવી મહત્વના કામ માટે જવાનું હોય તૈયાર રહેવા કહે છે. અધિકારી પોતાના ઉપરી અધિકારી એવા જિલ્લા પોલીસ વડા મજબૂતસિંહ જાડેજાને જાણ કરે છે અને તેઓ આગળ વધવાની સૂચના આપે છે. DYSP ત્રિવેદી તેમના સ્ટાફ સાથે રાખી એક મહત્વના કામે ખારવાડામાં જવાનું કહે છે. ખારવાવાડામાં કોઈ સમજે તે પહેલાં પોલીસ બાતમીદારે આપેલી માહિતી મુજબ એક ઘર પાસે પહોંચે છે. ઘરનો દરવાજો ખખડાવતા દરવાજો ખુલે છે અને ત્રિવેદી અંદર જઈને પ્રથમ માળ પર જાય છે તો તેમને જસુ ગગન મળી આવે છે. છેલ્લા 3 મહિનાથી નાચતા ફરતા આરોપી જસુ ગગનને માત્ર 30 મિનિટના ઓપરેશનમાં પકડી લેવામાં પોલીસને એક મોટી સફળતા મળે છે. પોરબંદરના ડોન અને પોલીસ પર બની છે ફિલ્મો. મિત્રો, મુંબઈના અંડરવર્લ્ડ પર બોલિવૂડમાં અનેક ફિલ્મો બની છે. મોટાભાગે સુપરહિટ સાબિત થઈ છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની 1973માં આવેલી ફિલ્મ જંજીર મુંબઈના ડોન કરીમવાલાના જીવન પર આધારિત હતી.